वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणौ यमाश्रितो हि वक्रोपिः चन्द्रः सर्वत्र वन्यते बन्धवगुरुपदकन्य कृपासिन्धुनरलोकहरिमहामोहतमपुन्य કર જય બધાને પ્રણામ હું ભૂલી જાઉં એ પેલા સુશીલાબેન ને હેપી બર્થ ડે મને કહ્યું તું છેલ્લે તમે યાદ રાખજો પણ મને છેલ્લે પછી આ પ્રવાહમાં જતો રહું છું તો યાદ નથી રહેતું એટલે સુશીલાબેન તમને હેપી બર્થડે એન્ડ વૈશાલી વેલકમ જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરું જ્ઞાની ધાનકી તા કે જુગ પદ કમલ મનાવું જાસુ કૃપા નિર મલ મતિ પાવ જાસુ કૃપા નીર મલ મતિ આપણે ગયા સત્સંગમાં વાત થતી હતી કે આપણને એક ખબર તો છે સીયા રામ મય સબ જગ જની સીયા રામ મય मई જગત છે એ તો આપણને ખબર જ છે પણ બાપુ કે છે માનસ જાનકીમાં કે જગત જ સિયારામ છે શિયા જગત જગત જ શિયાળ શામય જગત છે અને જગત જ એનો એનો શિયાારામમય છે ઈશ્વર જ જગત છે અને જગત જ ઈશ્વર છે આ જયારે આપણને જ્ઞાન થાય જાણકારી થાય આપણે માનીએ કે જગત જ ઈશ્વર છે અને ઈશ્વર જ જગત છે તો પછી જગતમાં જે આપણને ખામીઓ દેખાય છે એ ખામી દેખાય કારણ કે જો જગતમાં ખામી દેખાય અને ઈશ્વર જ જો જગત હોય એનો મતલબ એવો થયો કે ઈશ્વરમાં ખામી જગત જ જો ઈશ્વર હોય અને જગતમાં આપણને ખામી દેખાતી હોય તો એનો એક મતલબ એવો થયો કે જગ ઈશ્વરમાં આપણને ખામી દેખાય છે પણ એ જગતમાં આપણને હવે ઈશ્વર એવું સમજી જઈએ તો આપણને ખામી દેખાય નહીં પણ આપણને જગત જગત જ છે આપણ એ રીતે આપણે વિચાર કરીએ એટલે જગતમાં તો ખામીઓ દેખાય પણ આપણી આજુબાજુ જેટલા બધા લોકો હોય એ ખામીઓ દેખાય એક આપણને પોતાની જાતને છોડી અને દરેક અંદર ખામીઓ દેખાય કારણ કે આપણને આ મોઢે તો થઈ ગયું છે શિયા રામય સબ જગજાની ઈશ્વર સર્વભૂતા નામ પણ આપણને હજી એ જાણકારી પ્રાપ્ત થઈ નથી તો એ જાણકારી એ સમજણ આપણને ક્યારે આવે તો કે કે માની કૃપાથી આપણી બુદ્ધિ નિર્મલ થાય બુદ્ધિમાં રહેલો બધો કચરો જતો રહે તો આપણને એ જ્ઞાન થાય કે જગત જ ઈશ્વર છે ને ઈશ્વર જગત છે એટલે જે ખામીઓ દેખાય છે તે આપણી દ્રષ્ટિની ખામી છે આપણી મૂળતા લીધે મૂળતા એટલે આપણા અજ્ઞાન ને લીધે એમ કે માયા ઈસન આ ભગવાન રામ ગીતા કેતા કેતા કે છે લક્ષ્મણ ને કે હે લક્ષ્મણ ઈનો માયા શું છે અને જીવ શું છે તો કે માયા ઈસન આપુ કહ જે એમ કે માયાને નથી જાણતો ઈશ એટલે ઈશ્વરને નથી જાણતો અને આ પોતે કોણ છે તે પણ નથી જાણતો તેનું નામ જીવ જીવ એટલે કોણ તો કે જે માયાને નથી જાણતો ઈશ્વરને નથી એ તો બરાબર ચલો માયાને તો આપણે ન ઓળખી શકીએ માયાનો વિષય બહુ અઘરો છે આ વિદ્યા માયાને અવિદ્યા માયાની ક્યારેક વાતે થઈ છે પણ એ અઘરો વિષય છે ઈશ્વરને કદાચ આપણે ના જાણી શકીએ નામ જીવ અને છતાંય જીવને એવું છે કે હું બધું જ જાણું તમે નાના બાળકને પણ કશું કહેશો ને અમારા નરેશભાઈ અર્જુનને પણ કે નો આઈનો તમારે ગોપાલ એનો જે બધા ને એનો કઈ પણ તો આઈ નો એટલે એમ કે એનો આઈનો એ ના એ ત્યારથી જીવમાં એમ કે એ ઘૂસી ગયેલું અને એ ત્યારથી નાનપણથી નહીં જન્મા જન્મારાથી આ જીવમાં આવેલું એનો છે કે આઈ નો એવરીથિંગ એનું એટલે એમ કે કે પણ છતાંય રામજી તો એવું કીધું કે માયાને જે નથી જાણતો ઈશ્વરને જે નથી જાણતો અને પોતે ખુદ કોણ છે તે પણ નથી જાણતો તેનું નામ એમ કે જીવ કહેવાય અને બંધ મોક્ષ પ્રદ જે બંધનમાં પણ નાખે અને મુક્તિ પણ અપાવે એનો અને જે સર્વ પર બધાની ઉપર ઉપરની એનો સત્તા છે અને જે માયાનો પણ પ્રેરક છે એનું નામ શિવ એનું નામ ઈશ્વર એટલે કે જ્યારે આપણને જ્યારે લાગે ત્યારે આપણને જ્યારે એ સમજાય કે હું કશું જ જાણતો નથી જ્યારે આપણને એવું લાગે કે હું કશું જ જાણતો નથી સમજવાનું કે આપણી જાણકારીની આપણા જ્ઞાનની શરૂઆત થઈ ચુકી છે જ્યારે આપણને એવું લાગે કે હું કશું જ જાણતો નથી ત્યારે સમજવું કે આપણી જ્ઞાનની શરૂઆત આપણે થઈ ગઈ છે કારણ કે બાપુ પણ કે છે કે સદગુરુને તો તમને ભરી દેવા હોય પણ જે ભરેલા જ હોય એને આપણે કેવી રીતે ભરી દઈએ ભલે તમે આડું અવરું કચરાથી ભરેલું કોઈ પાત્ર હોય એ ગમે એનાથી ભરેલું હોય કચરાથી ભરેલું હોય તેમાંય પણ બાપુ કે દૂધ પાક નાખવું હોય તો કેવી રીતે નાખાય કારણ કે પાત્ર જ ભરેલું છે તમારું એનું એટલે આપણે એટલું બધું અભિમાનથી મોહથી આપણા અજ્ઞાનથી આપણા પાત્રને ભરી દીધું છે જ્યારે આપણને લાગે કે હું કાંઈ જાણતો નથી હું ખાલી એનો ખાલી થઈ જઈએ કે બસ હું કાંઈ જાણતો નથી ગુરુ તમે મને ભરી દો તો સદગુરુ ભરવા માટે એનું તૈયાર જ છે પણ એવી બુદ્ધિ ક્યારે આવે જ્યારે માતાની કૃપા થાય જાસુ પાવ જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરો નાની દાન કી તા કે જુગ પદ કમલમનાવિ કૃપાની રલમતી પાવૌ જાર મલમતી પાવ આખા જગતની માતા જગજનની જાનકી જનક જેવા જ્ઞાની ની દીકરી અને કરુણા નિધાન રામની પ્રિયા એવા જાણકી જે આપણને એમના આચરણ દ્વારા બતાવે છે જાણકીએ ઉપદેશ તો કોઈ આપ્યો નથી આખા રામાયણમાં પણ એમના આચરણ દ્વારા આપણને એનો બતાવે છે કે તમે જો આ રીતે તમે જીવો આ રીતે તમે આચરણ કરો તો તમને રામ પ્રાપ્ત થાય ઈશ્વરની પ્રાપ્તિ થાય હવે પ્રશ્ન એ આવે છે કે માતાના બતાવેલા રસ્તા પ્રમાણે આપણે ચાલીએ તો ઈશ્વરની પ્રાપ્તિ થાય રામની પ્રાપ્તિ થાય પણ સવાલ એ છે કે ઈશ્વર તો આપણને પ્રાપ્ત જ છે ઈશ્વર ઈશ્વર તો આપણા હૃદયમાં બેઠેલો જ છે અસ પ્રભુ હૃદય છતય વિકારી સકલ જીવ જગ દીન દુખારી તો ઈશ્વર તો આપણને પ્રાપ્ત જ છે પણ એ પ્રાપ્ત ઈશ્વરની ઈશ્વર હૃદયમાં બેઠેલો છે એની સમજણ એની જાણકારી આપણને ત્યારે આવે જ્યારે માતાની કૃપાથી આપણી બુદ્ધિ નિર્મલ થાય ત્યારે એટલા માટે માતાની એનો કૃપાની જરૂર છે નિર્મલ બુદ્ધિની જરૂર છે જેથી આપણે આપણે આપણા જ્ઞાનમાં સમતા આવે આપણી મમતાને દિશા મળે યોગ્ય દિશા મળે અને આપણને રામની પ્રિયતા પ્રાપ્ત થાય હવે મમતાની દિશાની બહુ જરૂર છે મમતાને યોગ્ય દિશા મળવી જોઈએ કારણ કે નહીં તો મમતા જો આપણે આપણામાં જો એ થઈ જાય તો મહાભારતનું સર્જન થાય મામકા બાપુ કે મામકાહામાંથી આખું રામાયણ મહાભારતનું સર્જન થયું એ મામકા અતિશય ઈનો મમતા અને મમતા ખાલી પોતાનામાં જ મમતા એટલે આપણી આપણી મમતાને બાપુ કે યોગ્ય દિશા મળવી જોઈએ અને મમતાને યોગ્ય દિશા મળે જો માની કૃપા થાય તો નહી તો બુદ્ધિ શિરાવે જ્ઞાન ઘૃત એનો જ્ઞાન ની ચર્ચામાં મમતા મલ જરી જાય મમતા નહી તો મળ થઈ જાય એનો કચરો થઈ જાય કારણ કે મમતા જો આપણા આપણામાં જ રહી જાય ને એનો મમતામાં

કૃપા જો માની પ્રાપ્ત થાય તો તો કૃપા તો આખરી વસ્તુ હોય તો કૃપા હોય તો તો બધું જ મળી જવું જોઈએ તો કૃપાનું ફળ નિર્મલ બુદ્ધિ જ કેવળ અને બુદ્ધિ નિર્મલ મતિ અહીંયા શબ્દ છે પણ અહીંયા મતિ થી અર્થ છે અંતુરું પેરું અંતકરણ જાસુ કૃપા નિર્મલ મતિ પાવ એટલે મતિ એટલે બુદ્ધિ એકલી નહીં આખું જેની કૃપાથી મારું અંતકરણ શુદ્ધ થાય એટલે મારું મન પણ શુદ્ધ થાય મારી મતિ બુદ્ધિ પણ શુદ્ધ થાય અને મારું ચિત્ત પણ એનો શુદ્ધ થાય અને મારો અહંકાર જતો રહે એટલે શબ્દ તો ખાલી મતિ જ લખેલો છે નિર્મલ મતિ પણ એનો અર્થ છે અહીંયા કે મારું અંતકરણ શુદ્ધ થાય મન બુદ્ધિ ચિત્ત ત્રણે ત્રણ અને મારા અંતકરણમાંથી અહંકાર જાય તો માની કૃપાનું ફળ નિર્મલ મતિ અથવા તો નિર્મલ અંતકરણ જ કેમ કીધું એટલા માટે કે આપણામાં બુદ્ધિ તો બહુ છે દરેક વ્યક્તિમાં બુદ્ધિ તો બહુ છે આપણે એમણે કીધું બાળકોમાં એ બુદ્ધિ છે એટલી બધી આપણને નવાઈ લાગે દરેક વ્યક્તિમાં બુદ્ધિ આપેલી જ છે ભગવાને પણ બુદ્ધિ નિર્મલ નથી એટલે માની કૃપા થાય તો આપણી બુદ્ધિ નિર્મલ થાય આપણું અંતકરણ શુદ્ધ થાય આપણું અંતકરણ પવિત્ર થાય એટલા માટે માની કૃપા થાય તો એનું માની કૃપા જરૂરી છે બીજું માની કૃપા કેમ જરૂરી છે કે એનાથી આપણી નિર્મલ બુદ્ધિ કેમ આટલી જરૂરી છે નિર્મલ અંતકરણ તો કે નિર્મલ મન જનમ સો મોહી પાવા નિર્મલ મન જન સો મોહી પાવા મોહી કપટ ચલ છિદ્રન ભાવાહી કપટ છલ છિદ્રન ભાવા માને ખબર છે કે જો રામજીને પ્રાપ્ત કરવા હોય તો માને ખબર છે કે રામજીને શું પ્રિય છે એટલે રામજીએ ઓલરેડી કહી દીધું છે કે નિર્મલ મન જન સો મોહી પાવા જો તમારું નિર્મલ મન હશે નિર્મલ બુદ્ધિ હશે અને નિર્મલ ચિત્ત હશે નિર્મલ અંતકરણ હશે તો તમે મને પામી શકશો નિર્મલ મન જન અને જોડે જોડે કીધું કપટ એટલા માટે માન કે છે કે નિર્મલ જો બેટા તારી બુદ્ધિ થઈ જાય તારું અંત નિર્મલ થઈ જાય તો તને રામજીની ઓટોમેટિક પ્રાપ્તિ થઈ જશે કારણ કે મને ખબર છે રામજીને સુપ્રિય છે અને ત્રીજું નિર્મલ બુદ્ધિ થાય કે કે એનો દીકરાઓની એટલે એમના સંતાનોની તો જ્ઞાનમાં સમતા આવે મમતાને યોગ્ય દિશા મળે અને ઈશ્વરની રામની પ્રિયતા આપણને પ્રાપ્ત થાય એ માતાને ખબર છે એટલા માટે માતા કૃપા કરી અને આપણી બુદ્ધિને અંતકરણને એનું નિર્મલ કરે આ બાપુજા કથા કહી રહ્યા છે એનું ઉનાવમાં એ આપણે પહેલે દિવસે વાત થઈ હતી કે કવિ નિરાલા કવિની ભૂમિ છે નિરાલાજી ત્યાં એમની ભૂમિ છે અને નિરાલાની ભૂમિ છે એટલે બાપુને બધા એનું શેર સાયરીઓ પણ બધી બહુ આવતી હશે એનો એમાંથી થોડીક બાપુએ તે દિવસે ચર્ચા કરી એનો ત્રીજા દિવસની એનો કથામાં થોડી નહીં આમ તો ઘણી ચર્ચા કરી છે એટલી બધી શેર શાયરીઓ લીધી બાપુ એને બધી એક થી એક સરસ છે એટલે એટલે એનો હું તમારી જોડે શેર કરીશ આ રાજેશ રેડ્ડીના એનો શેર એનો શેર છે એવું બાપુએ કીધું આ બધા એ એમના છે કે એ મને નથી ખબર આપણે બાપુ કે બધું યાદ નથી રહેતું રાજેશ રેડ્ડી કે છે કહા દયરો હરમ મેં રબ મિલેગા કહા દૈરો હરમ મેગા રબ મિલેગા વહા તો બસ કોઈ મજહબ મિલેગા કહા રબ મિલેગા મિલેગા વહા તો બસ કોઈ મજહબ અને એને સમજાવતા બાપુએ કીધું કે દૈરોહરમ એ એક જ રાઘડો શબ્દ છે દૈરોહરમ એટલે કે દેવસ્થાન આપણે પ્રાર્થના કરવાની જગ્યા એને તમે મંદિર કહો એને તમે મસ્જિદ કહો કે ચર્ચ કહો કહા દેરો હરમ મેં રબ હરમમાં એનો મંદિરમાં મસ્જિદમાં અને ચર્ચમાં તમને કહા રબ મિલેગા ઈશ્વર ક્યાં મળે છે ત્યાં તો બસ કોઈ મજહબ કોઈ ધર્મ પકડાવી દેશે તમને આપણે એમ કે મંદિરમાં જઈએ મસ્જિદમાં જઈએ કે ચર્ચમાં જઈએ તો શું કરવા જોઈએ ભગવાનની પ્રાપ્તિ માટે જઈએ ભક્તિની પ્રાપ્તિ માટે જઈએ બરાબર પણ આ ત્રણે ત્રણ જગ્યાએ મળે છે શું મંદિરમાં શું આવે તો તમે ત્યાં ગયા હોય તો તમને એનું હિન્દુત્વ પકડાવી દે તમે મસ્જિદમાં જાઓ એટલે તમને એનો મુસ્લિમ ધર્મ પકડાવી દે અને તમે ચર્ચમાં જાઓ તો ચર્ચમાંથી બહાર આવો એટલે તમે એનો ક્રિશ્ચિયાનીટી તમને પકડાવી દે હવે તમે ગયા તા મંદિરમાં મસ્જિદમાં કે ચર્ચમાં ગયા તા ઈશ્વર ની પ્રાપ્તિ માટે અને લઈને શું પાછું ધર્મની પ્રાપ્તિ કરીને ધીરે તમે જોજો કે જેટલા વધારે તમે આ ત્રણે ત્રણ જગ્યાએ જાઓ એટલા તમે એ ધર્મમાં વધારે ને વધારે ચુસ્ત થતા જાઓ એટલા એનો વિશાળ થવાને બદલે તમે સાંકડા થતા જાવ એટલે રાજેશ રેડ્ડીએ કહ્યું કહા દેરો હરમ મે રબ મિલેગા वहां तो बस कोई एक मजहब मिलेगा एक धर्म मड़ी जैसे तमने बीजो जो तेरे पास है जो तेरे पास है अगर छोड़ दे तू जो तेरे पास है अगर छोड़ दे तू तु, तुझे जो चाहिए वो मिलेगा अगर जो तेरे पास है अगर छोड़ दे तू तु, तुझे जो चाहिए

અહીંયા અહીંયા સાયરનો કહેવાનો મતલબ એવો છે કે આપણી પાસે શું હોય છોટું ભાઈ આપણી પાસે તો જગતની બધી ભૌતિક વસ્તુઓ હોય બરાબર તો બાબુ કે જગત જેને જેને મળ્યું છે ઇન્ક્લુડિંગ રામના પિતાને દશરથને જેને જગત જેને જેને મળ્યું છે એને અધૂરું જ મળ્યું છે અને ઈશ્વર જેને જેને મળ્યો છે એને પૂરેપૂરો જ મળ્યો છે એટલે કે તું આ અધૂરી વસ્તુને તું છોડી દે અને તો પૂર્ણ તરફ તારી ગતિ કરે આજે સંતો હોય સાધુ સંતો એ બધા એ શું કર્યું કે એ બધું જે એમની પાસે હતું એ બધું છોડી દીધું અને એમ કે કે એનો નીકળી ગયા હવે ઘણા જે ગૃહસ્થ સંતો છે સાધુ સંતો બાપુ પણ ગૃહસ્થ છે એમને કંઈ બધું છોડ્યું નથી પણ પ્રશ્ન એ તો થાય કે ખરેખર છોડ્યું છે કે નથી છોડ્યું હવે જે જાણતા હોય તે જાણતા જાણતા હોય કે ભાઈ મનથી તો બધું જ છૂટી ગયું છે આપણે બધા જ જાણીએ છીએ બધા જે સંતો હોય એમને મનથી તો બધું જ છોડી દીધું છે લાગે એવું કે આપણને ગૃહસ્થ છે પણ એમનું જીવન જોઈએ તો એવું લાગે કે એમને મનથી તો બધું જ છોડી દીધું છે અને બધું જ છોડી દીધું છે એટલે એમને ઈશ્વર તરફ ગતિ ગઈ છે અને ઈશ્વર જો મળે તો બધું જ મળી જાય કારણ કે ઈશ્વરને ત્યાં અર્ધાની વ્યવસ્થા નથી અપૂર્ણની વ્યવસ્થા નથી અને જગતમાં પૂર્ણની વ્યવસ્થા નથી એટલા માટે शायरे कहू जो तेरे पास है अगर छोड़ दे तू तु, तुझे जो चाहिए वो सब मिले अगर त्रीजो शेर कह दो तवालुक कोई बेमकसद नहीं यहां तवालुक कोई बेमकसद नहीं यहां हर एक रिश्तों में एक मतलब मिले तवालुक कोई

દરેક રિસ્તાની અંદર બાપુ કે સંબંધ એટલે એટલે આપણા 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 એને પણ વેવાઈને પણ આપણે હિન્દીમાં તો સમધી કે સમધી સંબંધ એનું સમધી એટલે દરેક રિશ્તામાં દરેક સંબંધમાં એનો કઈ ને કઈ મતલબ એમ કે હોય છે કોઈ મતલબ વગરનો કોઈ રિશ્તો તમે જુઓ તો લિસ્ટ તો જુઓ છોડવાય સુર નર મુનિ નર તો સમજ્યા પણ સુર અને મુનિ સુર નર મુનિ સબ કે સ્વારથ લાગી કરહી સબ પ્રીતિ સ્વારથ લાગી કરહી કરીતિ ઉત્તરકાંડમાં તો એટલે કીધું કે એમ કે કે એનો ગમે એટલો નીચ હોય પણ આપણું સ્વારથ હોય તો આપણે એની સાથે એમ કે કે એનો પાટ કીટ તે હોય એનો એનો કીડાનો દાખલો આપે તો રેશમના કીડાનો एम कह के स्वार्थ स्वार्थ तो है प्यारे नीच साथे पण आपने थोड़ोक समय माटे एम कह के एनी 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 संगत करी लइए कारण के आपड़ो स्वार्थच आपने के अपने क्या नहीं जोड़े आकी जिंदगी काढवी है आपने तो आपड़ो कामच छे ने एम कह के पण स्वार्थ लागी करही सब प्रीति इसलिए तवालुक कोई बेमकसद नहीं यहां हर एक रिश्तो में एक मतलब मिलेगा चौथा शेर किदो नजूमी हंस दिया पूछा जो मैंने नजूमी हंस दिया पूछा जो मैंने जो हाथ में लिखा है मेरे जो हाथ में लिखा है मेरे मुझे कब मिलेगा नजूमी एटले ज्योतिषी बापू के ज्योतिषी ने मैं ज्योतिषी ने मैं पूछू एले ज्योतिषी हंसी पड़े नजूमी हंस दिया पूछा जो मैंने जो

પણ ક્યારે મળશે મને જ્યોતિષ હસી પડ્યા ભાઈ ક્યારે મળશે તો ભગવાન જાત ક્યારે મળશે નારદજી કીધું કે તમારી દીકરીને આવો સ્વામી મળશે પરિહસ્ત રે હાથમાં એવી રેખા પડેલી છે ક્યારે મળશે નજુમી હસ દિયા કે ભાઈ ક્યારે મળશે એ મને ખબર નથી અને છેલ્લો ને પાંચમો શેર કીધો બાપુએ

પણ તમે દરિયે પહોંચી જાઓ એટલે એનો મતલબ એવો કે તમને મોતી મળી ગયા મોતી તો તો તમે ને કદાચ મળે મળે ન મળે તો ગુપ્ત જો ખાની આપણને તો એનો રામચરિત માનસ રૂપી દરિયો મળી ગયો એનો પણ હવે મોતી તો કોઈ ખોડી ખોડીને આપણને સદગુરુ આપે તો એટલે સાહેબ કે છે બળા મુશ્કેલ હે અબ મિલના મોતીઓ કા સમંદર તો તું જે મિલ જાય બાપુને કોઈ પ્રશ્ન કર્યો બાપુનીંદનીય છે કોણ ભજનીય છે અમે કોનું ભજન કરીએ અને અમે કોની વંદના કરીએ એ બાપુ તમે અમને સમજાવો કે અમે વંદના કોની કરીએ ભજન કોનું કરીએ અમે એનો નો કોણ ભજનીય કહેવાય કોનું સેવન કરી તો બાપુએ કીધું કે શ્રીમન મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ સુબોધિની ગ્રંથમાં સાત સૂત્રો આપ્યા છે કે કોણું સેવન કરવું જોઈએ કોનું વંદન કરવું જોઈએ એના સાત સૂત્રો આચાર્ય વલ્લભ એનો વલ્લભાચાર્ય આપણને સુબોધિની નામના ગ્રંથમાં આપ્યા છે એ સાત સૂત્રોની હું ચર્ચા કરું એટલે તમને ખ્યાલ આવી જશે કે કોની વંદના કરવી જોઈએ કોની પૂજા કરવી જોઈએ કોણ સેવનીય છે કોણ વંદની પહેલું કીધું કે જે પોતે અભય હોય જે સ્વયં અભય હોય તેની પૂજા કરો તેની વંદના કરો તેનું સેવન કરો ગીતાએ કીધું અભયમ સત્વ સંસુધી જ્ઞાનયોગમ વ્યવસ્થિત આમ તો સત્યાવીસ ગુણોની ચર્ચા કરી છે આપણે બધા ગુણોમાં નથી જવું પણ દાદા કે છે પાનુરંગ દાદા કે અભયને સેનાપતિ રાખ્યો અભયમ સત ઈનો સત્યાવીસ દૈવી ગુણોની ચર્ચા ગીતામાં છે અને એમાં અભયને પહેલો રાખ્યો તો દાદા કે છે અભય સેનાપતિ કહેવાય કારણ કે એનો આ દૈવી ગુણોની આખી સેના છે સત્યાવીસ દૈવી ગુણોની અને એનો સેનાપતિ છે અભય અને એનો કે સેનાનું રક્ષણ કરવું હોય ગુણોનું સદ્ગુણોની સેનાનું તો સેનાપતિ આગળ હોય અને છેલ્લે દાદા કે પાછળ પણ એક એમ કે કે એવો હોય રક્ષક જે આખી સેનાનું પાછળથી પણ કારણ કે ઘણીવાર હુમલો પાછળથી પણ થાય એટલે એમ કે પાછળથી પણ રક્ષણ જોઈએ અને આગળથી પણ રક્ષણ જોઈએ એટલે ગીતાની અંદર કૃષ્ણ ભગવાને આગળ રક્ષણ કરવા માટે દૈવી ગુણોના રક્ષણ કરવા માટે આગળ રાખી દીધો અભય કારણ કે અભય એ સેનાપતિ છે જ્યારે અભય આવે તો આપણને પછી કોઈ પણ જાતનો ડર કોઈ પણ જાતનો એનો ભય રહે નહીં એટલે અભયને સેનાપતિ બનાવ્યો અને જે સૌથી પાછળ છે એ પણ રક્ષા કરે તો એને રાખ્યું ન તો

ન તો માનીતા નરેશભાઈ છેલ્લું રાખ્યું કેમ છેલ્લું રાખ્યું તો કે છે કે એનો બાપુએ પણ આની ચર્ચા કરી છે મેં બે પાસે સાંભળ્યું બાપુ પાસે ને દાદા પાસે તો કે છે કે એનો આ છવ્વીસ ગુણો આપણામાં આવી જાય હા સત્યાવીસ દૈ ગુણ દૈવી ગુણોમાંથી છવ્વીસ ગુણો આવી જાય પછી આપણને બીજાનો ભય ન હોય પાછળથી બીજો કોઈ હુમલો કરશે એનો આપણને આપણો જ ભય હોય

એનો અભયમને પહેલો રાખ્યો અને ન તો માનીતા અભિમાનનું ન હોવું એને એમ કે એનો છેલ્લો રાખ્યો જે વ્યક્તિમાં તમને અભયમ દેખાય કે વ્યક્તિ સાવ અભય છે નિર્ભય છે એને કોઈ જાતનો ડર નથી બાપુ કે એને વન પગે લાગવામાં એનું સેવન કરવામાં એનું ભજન કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી કારણ કે અભય આવું જીવનમાં અભયમ આવું એ એ એ દૈવી ગુણોનો સેનાપતિ એટલે આખો સેનાપતિ અને જો સેનાપતિ કંટ્રોલમાં આવી ગયો તો આખી સેના પણ એની પાછળ પાછળ એમ કે આવે એટલા માટે અભયમ કીધું અને સભય કેવી રીતે આવે બાપુ કે છે અભય જીવનમાં લાવવું હોય આપણે જેના જીવનમાં આવી ગયું હોય તો બરાબર સંતો સાધુ સંતો પણ આપણે જીવનમાં અભય લાવવું હોય તો શું કરવાનું તો કે સત્ય આવે અભય સત્યથી આવે સત્ય અભય પ્રેમ ત્યાગ નિલાવે ત્યાગન લાવે કરુણાવ આવે સત્ય અભય પ્રેમ ત્યાગન લાવે કરુણવન ડર શું એમ આપણે નથી કેતા હું સાચો છું પછી મને શું ચિંતા એમ કે પણ આપણે તો ખાલી કહેવા માટે જ કેતા હોય છે કારણ કે આપણે સાચા હોઈએ છીએ પણ ખાલી આપણી રીતે જ સાચા હોય છે બાબુ કે સત્ય ત્રણ પ્રકારના હોય એક તો આપણું સત્ય અને બીજાનું સત્ય સામેવાળાનું જેમ બે પાર્ટી હોય એક પાર્ટીને આ સત્ય લાગતું હોય સામેની પાર્ટીને બીજું સત્ય લાગતું હોય એટલે સત્યના ત્રણ પ્રકાર હોય મારું સત્ય બીજાનું સત્ય અને બાપુ કહે ઘણીવાર તો તારુંય સત્ય સત્ય ના હોય બીજાનુંય સત્ય સત્ય ના હોય એક ત્રીજું હોય પરમ સત્ય જેને કહેવાય એ એ એ જ સાચું સત્ય પરમ સત્ય જેની જોડે પરમ શબ્દ લાગે એ એ એ એમ કે એનું એકદમ સાચું સત્ય કહેવાય એટલે સત્યથી આપણા જીવનમાં અભય આવે અને પ્રેમ ત્યાગ ને લાવે જ્યાં જ્યાં આપણને પ્રેમ હોય ત્યાં આપણા ત્યાગ થઈ જાય આપણને આપણે ઊંઘનો ત્યાગ થઈ જાય એમને રાત્રે તકલીફ હોય એનો તો આપણે આખી રાત જાગીએ આપણી ઊંઘનો આપણે ત્યાગ કરી દઈએ એનો આપણે બાળકો માટે આપણે પૈસાનું પણ જોઈએ નહીં એનું દેવું કરીને એ લોકો બાળકોની કાળજી રાખે કારણ કે આપણને ત્યાં પ્રેમ છે તો પછી એમ કે જો એ એ પ્રેમ ધીરે ધીરે આપણા બાળકોમાંથી માડીને જો ધીરે ધીરે વિસ્તૃત થાય તો આપણને આખા જગત માટે એનો ત્યાગ કરવાની ઈચ્છા થાય તો સત્ય અભય પ્રેમ ત્યાગ લીલાવે કરુણા આચન આ જે કરુણા કરતો હોય એને કોઈ આંચ આવે જ નહીં કારણ કે કરુણા કરે છે તમે ક્રોધ કરતા હોય તો તમને કોઈ તકલીફ થાય તમે આડોવરું કરતા હોય તો તમને તકલીફ થાય પણ જે દયા અને કરુણા કરતો હોય એને શું આંચ આવવાની હતી એનો પોતે જ કરુણાથી ભરેલો છે દયાથી ભરેલો છે એનો એટલે તો અને અભય સત્ય થી તો આવે બાપ કે કે સત્ય અભય માટે સત્ય તો બહુ જરૂરી છે પણ અભય માટે એક બીજું પણ વસ્તુ જરૂરી છે અભય આપણને ત્યારે આવે જ્યારે આપણામાં આ સહી જાણકારી આપણને પ્રાપ્ત થાય સહી જાણકારીનો અર્થ શું થયો એમ કે એનો આમ હેમંત ચૌહાણે એનો એક ભજન એનું ગીત ગાયું છે ભજન ગાયું છે અને આઈ થિંક છોડો કબીરના નામે જ છે હમ નામ રે મરી હો હમ ના મરે મરી હો સંસારા કબીર ને કોઈ પૂછ્યું કે હમ ના મરે મરી હો સંસારા તમે તમે કહો છો કે હું ના મરું અને સંસાર મરી જાય પણ આપણે જોયું છે તો એવું કે આપણે જતા રહીએ પણ સંસાર તો જેવો છે તેવો જ ચાલતો હોય એનું જગતને તો કઈ થતું નથી સંસાર આપણે જઈએ છીએ કબીરની તો ઉલટી જ વાણી હોય ને એટલે હમ ના મરે મરી હો સંસાર તો એમ કે કબીર એવું કહેવા માંગે છે કે હમ ના મરે હું ના મરું પણ મારો સંસાર મળી જાય અને સંસાર એટલે આ આખો સંસાર નહીં મારો સંસાર મરી જાય આપણે મરીએ એટલે આપણે ગયા એટલે આપણો દીકરો આ મારી માં આ મારો પિતા આ મારો ફ્રેન્ડ આ મારું ઘર એ બધું જતું રહ્યું આપણે ગયા એટલે આપણો સંસાર આપણું જે વર્તુળ આપણું જે નાનકડું એનો જે 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 કૂવો હતો એ કૂવો જતો રહ્યો એનો આખું આખું જગત ન જતું રહ્યું પણ આપણો સંસાર જતો રહ્યો તો બધી કે હમના મરે કેમ કીધું તો કે જેને જે આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું કે શિવોહમ 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 જેને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું કે હું ઉમાકાંત નથી હું શિવ છું એટલે એનો અર્થ જે થતો હોય પણ એ આપણને એવું છે કે હું આ છું આપણને એ જ્ઞાન નથી કે હું શિવ છું જેને જેને એ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એને કબીલની જેમ કીધું કે હું તો મરું જ નહીં કારણ કે હું તો આત્મા છું હવે આત્મા તો આપણે ગીતામાં જાણીએ છીએ કે શસ્ત્રાણી પાવક એને શસ્ત્ર કાપી નથી શકતું એનો કોઈ કશું કરી નથી શકતું એને કોઈ મારી નથી શકતું એને કોઈ પલળી નથી શકતું એને સૂકવી નથી શકતું તો એ આપણે એટલી જ એ સમજણ જો આપણામાં આવી જાય કે મને કોણ મારી શકે કે હું મરું જ નહીં કારણ કે હું આત્મા છું પણ આપણને કેમ છે કે હું મરી ગયો કારણ કે આપણને એવું છે કે હું શરીર છું અને આપણે બધા જ જાણીએ છીએ કે આ શરીર તો થોડાક સમય માટે જ છે પુનર્જન્મમાં આપણે બધા માનીએ છીએ પણ છતાંય માની બેઠા છે કે હું એટલે શરીર છું એટલે જે જે લોકોને એ ખબર પડી ગઈ એ જાણકારી થઈ ગઈ એ જ્ઞાન પ્રાપ્ત થઈ ગઈ કે હું આત્મા છું એ લોકોએ આ કહેવાનું શરૂ કર્યું કબીરની જેમ કે હમ ના મરે હું કેવી રીતે મરવાનું તો બાપુએ એક બીજી કથામાં દાખલો આપ્યો હતો કે એક એક ફકીર હતા અને એ ફકીરને એમ કે રાજા જે ત્યાંનો હતો એ રાજાની સત્તાને માનવા માટે તૈયાર જ નથી એ કે છે કે 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 આ એના પેલા આવીને કે રાજાના બધા સૈનિકો એમ કે કે આપતો માલુમ હે કે કા માલિક કોણ હે તો કે માલિક તો એનો અલ્લાહ હૈ ઉપરવાલા હે ઈશ્વર હે એમ કે કે નહીં નહીં આમ કે માલિક આપણો આ રાજા છે પછી એમ કે એને તો પકડીને લઈ ગયા રાજાના એની અંદર લઈ ગયા અને એની અંદર કીધું કે એનો રાજા એ જ પૂછ્યું કે યુ માલિક કોણ હે કે માલિક તો ઉપરવાલા હે એમ કે એનો કા માલિક મેં હું તું મુજબ નહીં જાણતા તું જે જાણને કે મુજબ કોઈ જરૂરત નહીં હે એનો

तू जो कोई रूप में आ मैं तुझे पहचानता हूं जल्लाद भी तू है और तलवार भी तू है जल्लाद <laughs> भी तू है और तलवार भी आपने किदो ने सियाराम मई सब जग जानी એટલે सियाराम मई सब जग जानी એટલે खाली चरज नहीं चर अचर बदुज इनो जे जे को ने जेलम समझाई गई उन्होंने એટલે કે કે તે जल्लाद भी तू है इनो तलवार भी तू है और सब कुछ तू ही है તમને મરવાની બીક નથી લાગતી હું આત્મા છું અને હું ક્યારેય મરું નહીં એને અભય પદ પ્રાપ્ત થાય એટલે આપણે કહ્યું કે અભય સત્યથી આવે અને અભય આ જાણકારીથી આવે આપણને તો જરાકમથું ગુમડું થયું ડાયાબિટીસ થયું આપણે એટલા બધા ગભરાઈ જઈએ કારણ કે આપણને એવું છે કે હું એટલે શરીર પણ એ આપણું હવે આ તો હું તો વાત કરું છું કઈ મારું છૂટી નથી ગયું પણ જે સંતો પાસેથી સાંભળી બાપુ પાસેથી એ વાત તમને કરું કે આપણે બધા આટલા બધા ગભરાઈ કેમ જઈએ છીએ એનું જરા જરા વસ્તુ થાય તો આપણને અને એ જ લોકોને આપણને આ જ્ઞાન તો છે શિવોહમ ગાવાનું હોય તો આપણે બધા જ મોટા ઉપાડે ગઈએ છીએ યુ નો અને શિયારામ સબ જગ જે કંઈ ગાવાનું હોય ગઈએ છે પણ આ બધું એ કરવા છતાં આપણા મગજમાં ઉતરતું નથી એટલા માટે માની જો કૃપા થઈ જાય તો આપણી બુદ્ધિમાં રહેલો કચરો આ બધો જતો રહે તો આપણને આ ધીરે ધીરે સમજાવવા માટે એનું સમજાવવા માટે તો બાપુ કે આનાથી એનો એનો ક્ષમતા અને મમતા અને પ્રિયતા તો આવે પણ આપણામાં અભય પણ આવવા મળે જો આપણને એનો અંતકરણ શુદ્ધ થઈ જાય નિર્મલ બુદ્ધિ થઈ જાય તો એટલે વંદનીય કોણ ભજનીય કોણ સેવનીય કોણ તો કે જે અભય હોય તે બીજું જે ખુદ અભય હોય અને બીજાને અભય પદ આપે એની વંદના કરીએ એનું સેવન કરીએ એનું ભજન કરીએ કે જે પોતે અભય હોય અને બીજાને પણ અભય કરે ધારો કે બાપુ કે કોઈ ધનવાન હોય એની પાસે ધન હોય પણ એ બીજાને ધનવાન કરે કરો અને નાય કરે પણ એમ કે કે અભય વંદના એની આપણે કરવી જોઈએ કે જે ખુદ અભય હોય અને બીજાને પણ અભય કરે જેમ ગીતામાં કૃષ્ણ ઈનો કૃષ્ણે અર્જુનને કહ્યું અહમ્વા સર્વ પાપેભ્યો મોક્ષ તું ચિંતા ના કરીશ લાગશે હું કરી દઈશ અહમ ત્વા સર્વ પાપે ભ્યો મોક્ષ ઈશ્યામી માં શું છે તું તારી એનો કોઈ પણ ચિંતા એનો કરીશ નહીં એને એનો અર્જુનને ભગવાન કૃષ્ણ અભયપદ આપ્યું રામે શું કર્યું

અને આપણને પણ અભય પદ કરાવે કેવી રીતે એક તો આપણને સત્ય તરફ આગળ લઈ જાય અને બીજું મેં કહ્યું એવું કે આપણને ધીરે ધીરે સમજાવે કે તમે શરીરથી ઉપર ઉઠો તમે આત્મા છો તમે શરીર નથી સદગુરુ આપણને જ્ઞાન આપે એટલે સદગુરુ પણ આપણને એનો ખુદ અભય હોય અને આપણને પણ અભય પદ આપે તો વંદનીય કોણ ભજનીય કોણ તો કે જે ખુદ અભય હોય અને બીજાને અભય પદ આપે ત્રીજા સૂત્રની ચર્ચા કરી મહાપ્રભુજીએ કે જે આપણને લૌકિક અને અલૌકિક બંને મનોરથો પૂર્ણ કરે આપણા મનોરથો તો બહુ હોય આપણી ઈચ્છાઓ બહુ હોય પણ એનો એનો વંદનીય એને કહેવાય પૂજનીય એને કહેવાય સેવનીય એ હોય કે જે આપણને અલૌકિક તો આપે જ મોક્ષ ગતિ એનો ભક્તિ મુક્તિ એ બધા તરફ તો આપણને લઈ જાય પણ આપણને લૌકિક આપણી કોઈક લૌકિક હોય તો એ પણ પૂરી કરે લૌકિક આપણી તો કેટલી ઈચ્છા હોય કે ભાઈ આ કરો ઈનો બાપુ આ કરો કે કોઈ સાધુ હોય તો બીજા સાધુને કે મારો આટલો મનોરથ પૂરો કરો તો વંદનીય ભજનીય એ છે કે જે આપણા લૌકિક મનોરથો પૂર્ણ કરે અને અલૌકિક મનોરથો પણ પૂર્ણ કરે જેમ કોઈ સંત પુરુષ સાધુ બુદ્ધ પુરુષ ચોથું સૂત્ર કીધું મહાપ્રભુજીએ કે જે પરમ ગતિને લાયક નથી એવા લોકોને પણ જે ગતિ આપે એ વંદનીય છે જે પરમ ગતિને લાયક છે તેને તો ગતિ આપે જ એને તો મળવી જોઈએ કારણ કે પરમ ગતિને લાયક છે પણ જે પરમ ગતિને લાયક નથી એવાને પણ જે એનો પરમ ગતિ આપે એ વંદનીય છે એ પૂજનીય છે એ ભજનીય છે કેવી રીતે પાઈન કે રામ ભજી સુનુ સઠ મના ગણિકા જામિલ વ્યાદ ગી ગજા દિખલ તારે ઘનામ પાઇન કેહી ગતિ પતિત પાવન રામ ભજી સુનુ સઠ મના અને કોને કોને ગતિ આપી ગણિકા અજામિલ વ્યાદ ગીધ ગજ આવા ખલ ને ખલ શબ્દ છે આવા ખલોને પણ જે ગતિ આપી જે લાયક છે તેને તો ગતિ આપે પણ જે લાયક નથી પરમ એવાને પણ કૃપા કરીને જે ગતિ આપે એ વંદનીય છે એ ભજનીય છે એ પૂજનીય છે પાંચમું સૂત્ર કીધું મહાપ્રભુજીએ જેના અંતકરણમાં કોઈ કચરો મેલ નથી જેનું અંતકરણ એકદમ વિશુદ્ધ છે નિર્દોષ છે એટલે દોષ મુક્ત છે અને અંતકરણ નિર્દોષ ને મુક્ત હોવા છતાં એનામાં બધા જ ગુણોનો ભંડાર છે સકલ ગુણોની ધાન જેવી રીતે એનો શિવજી છે હનુમાનજી કો શિવજી કો સમસ્ત ગુણો જેનામાં વાસ કરે છે અને બધા ગુણો એની અંદર હોવા છતાંય એ પોતે દોષ મુક્ત છે નિર્દોષ છે કોઈ પણ કચરો જેના અંતઃકરણમાં નથી એ ને શિવની શિવજીની જેમ ભજનીય છે વંદનીય છે સેવનીય છે છઠ્ઠું સૂત્ર કીધું કે કોઈ એનું ભજન કરે કે કોઈ એનો એની ઉપર સંદેહ કરે એને પ્રેમથી ભજે કે વેરથી ભજે પણ એની પાસે જે જોય કોઈ પણ ભાવ લઈને જાય એ કોઈ પણ ભાવ લઈને ગયેલો વ્યક્તિ હોય એનો સ્વીકાર કરે અને એનો ઉદ્ધાર કરે કોઈ પણ ભાવ લઈને એનો ગયેલો મોહે સંબંધ અને કોઈ પણ સંબંધથી કોઈ પણ રીતે એની જોડે જોડાઈ જાય એ બધાનો એ ઉદ્ધાર કરે જે એનું ભજન કરે એનો તો ઉદ્ધાર કરે જ પણ જે એની પર સંદેહ કરે જે એની પર ક્રોધ કરે ભાય કુ ભાય હું જપત મંગ ગી દસ હું નામ જપત ગલ હું તાડકાએ શું કર્યું તાડકાએ ક્રોધ કર્યો ચલે જાત મુની દીહી દેખાઈ સુનિતાળકા ક્રોધ કરી દહી બાન પ્રાણ હરી લીના દીન જાણી તે નિજ પદ દીના સુની તાડકા ક્રોધ કરી જે ક્રોધ કરીને ભગવાન તરફ દોડીતી એને પણ દીન જાની તે નિજપદ દીના અને કેટલા કેટલા ને તાડકા ને ઉદ્ધાર કર્યો મારી જ નો ઉદ્ધાર કર્યો મારી જ કપટ કરીને આવ્યો હતો એનો વાલી અભિમાનથી આવ્યો હતો કુંભકરણ અભિમાનથી તાર્યા અને ઉગાર્યા અને મોક્ષ આપ્યો એનો વેરથી આવે કે એનો પ્રેમથી આવે એનો ભાઈ ભાઈ કોઈ પણ રીતે મોહે તો એના મારી પાસે આવ્યો છે ને બસ આટલું જ બુદ્ધ પુરુષ સદ્ગુરુ રામ કૃષ્ણ જે હોય તે તું બધું છોડી અને મારી છે તરફ તારી ગતિ મારી તરફ છે એટલે હું તને ઉદ્ધાર કરીશ હું તનો સ્વીકાર કરીશ તને પરમ ગતિ આપીશ એવું છઠ્ઠું સૂત્ર કીધું સાતમું ને આખરી સૂત્રની ચર્ચા આપણે આવતા ગુરુવારે કરીશું બધાને જય શિયા રામ પ્રણામ